સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. દીકરીઓ સાથેની મા બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરો તો ક્યારેક ભ્રમ પણ સાબિત થઈ શકે છે. માટે જ દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો માન છે તો દીકરી સ્વમાન છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, દીકરો તન છે તો દીકરી મન છે, દીકરો દવા છે તો દીકરી દુઆ છે, દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે, દીકરો એક પરિવારને તારે છે અને દીકરી 10 પરિવારને તારે છે. માવતર જ્યારે પણ જીવનમાં દુઃખથી ઘેરાયેલા હોય એવું મહેસૂસ કરે છે ત્યારે થોડો સમય એમની દીકરી જોડે વિતાવી લે છે, એમની દીકરી જોડે દિલ ખોલીને વાત કરી લે છે, ત્યારે જ એમના દિલમાં ટાઢક થાય છે અને જીવનમાં શાંતિ અનુભવાય છે. દીકરી તો મા બાપનો શ્વાસ છે જેને લીધા વગર પણ ચાલતું નથી અને ટાણે આવે છોડ્યા વગર પણ ચાલતું નથી. દીકરી પ્રત્યે માવતરનો પ્રેમ શરૂઆતથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે. દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે પણ માવતરના હૃદયમાંથી ક્યારેય દૂર નથી જતી. પણ આ વાત તો થઈ મા બાપના દીકરી પ્રત્યેના પ્રેમની. અને કહે છે ને કે આજનો જમાનો બહુ જ ફાસ્ટ થઈ ગયો છે, બહુ જ એડવાન્સ થઈ ગયો છે. તો એટલા માટે જ મિત્રો કહેવા માંગીશ કે માવતર તો દીકરીને જન્મથી લઈને છેક 20-20, 22-22, 24-24 વર્ષ સુધી મોટી કરે છે, દરેક એની ઈચ્છાઓ જરૂરિયાત પૂરી કરે છે, સંસ્કાર આપે છે, એને શીખવાડવા જેવા દરેક કામો શીખવાડે છે. અને એમ કરીને જોત જોતામાં એક નાની બાળકી 22 વર્ષની યુવતી થઈ જાય છે. અને આ મોટી થયેલી દીકરી 2-4 મહિનાના કે 1.5-2 વર્ષના પ્રેમ માટે પોતાના માવતરને તર છોડીને ઘર છોડીને ભાગી જાય છે. તેમ છતાંય માવતર એ દીકરીને જોવા માટે તરસતા હોય છે અને માવતર ઘણી બધી કોશિશ કરે છે દીકરીને પાછી લાવવાની. પણ એ દીકરી છેવટે પોતાના માવતરને, પોતાના જન્મદાતાને કોર્ટના દરવાજે સુધી ઘસડી જાય છે. અને કોર્ટના દરવાજે ઘસડી જાય છે એટલું જ નહીં, કોર્ટના કટઘરામાં ઊભી રહીને જ્યારે જજ સવાલ કરે છે કે આ કોણ છે, અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે દીકરી એમ કહે છે કે હું મારા મા બાપને જ ઓળખતી નથી, આ કોણ છે એ લોકોને હું ઓળખતી નથી. તો દીકરીઓને એટલું જ કહેવું છે કે તમે 2-4 મહિનાના કે 1.5-2 વર્ષના પ્રેમ માટે પોતાના માવતરને તર છોડીને ના જાઓ. તમારા માવતર તમારા માટે વર્લ્ડનો બેસ્ટ છોકરો શોધવાનો પ્રયત્ન કરે છે. એવા કયા માવતર હશે કે જે પોતાની દીકરીને દુઃખી જોવા માંગતા હશે? અને તમે પણ જોઈ લેજો યુવતીઓ કે જે યુવતીઓએ ભાગીને પોતાની મરજીથી લગ્ન કરેલા છે એમાં કેટલા ખુશ છે. 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી ત્યાં એવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે છેવટે એ છોકરી પોતાના મા બાપના ટચમાં આવે છે, પોતાની મમ્મી જોડે દુઃખની વાતો કરે છે, પણ કરી શું શકે, આખીર તો ઘર છોડીને ભાગી ગઈ છે. યુવતી એક બીજી વાત પણ છે કે તમે જે 2-4-5 મહિનાના પ્રેમમાં છો તો એ પ્રેમમાં તો કેવું છે, ઉપરથી જ તમને યોગ્યતા દેખાય છે પણ અંદરથી તમે કશું જાણતા નથી. ઉપર તમને બાઇક ગમી ગઈ કે કપડાં ગમી ગયા કે એનીથિંગ એલ્સ, મોબાઈલ કે પૈસા કે બીજું બધું, પણ ખરેખર એનાથી જીવન નથી જીવાતું. જીવન તો પરિવારથી જીવાય છે, કુટુંબના માણસોથી જીવાય છે. જ્યારે તમે ભાગીને એક્ચ્યુઅલી ઘરના અંદર એન્ટ્રી લો છો ત્યારે તમને ખબર પડે છે કે મારા બાપાના ઘરે તો શું હતું અને અહીંયા શું છે, હું ક્યાં મોટી થઈ છું, હું કેવી રીતે મોટી થઈ છું અને અહીંયા હું કેવી રીતે જિંદગી ગુજારીશ. માટે બહુ જ ડિફરન્ટ છે. તમે 2-4 મહિનાના 1.5 વર્ષના પ્રેમને જોઈને તમે એમ વિચારી લેતા હોય કે હું આ જે તે પર્સન જોડે હું જિંદગી આખી જીવી લઈશ તો તમે ખોટા છો. અને એટલીસ્ટ એકવાર પોતાના માવતરને વાત તો કરી જુઓ. અને મા બાપને પણ એટલી વિનંતી છે કે પોતાની દીકરી કહે છે તો એક વખત એ દીકરીની વાતને માન આપીને એ દીકરી જ્યાં કહે છે ત્યાં એક વખત તમે નજર તો નાખી જુઓ. એવું પણ નથી કે તમારી દીકરીની ચોઇસ ખરાબ હશે, પણ તમે એક વખત જોઈ તો જુઓ. અને દીકરીઓ માવતરે તમને ખૂબ જ લાડકોડથી મોટી કરી છે, ખૂબ જ અરમાન છે એમના પણ તમારાથી લઈને. માટે દીકરીઓને પણ એટલી જ વિનંતી છે કે દીકરીઓ ધ્યાન રાખો પોતાના માવતરનું, શું ગુજરે છે એમના દિલ પર, શું વીતે છે એમના દિલ પર. એવી પોઝિશન થાય છે કે કોઈના ઘરે પણ નથી જઈ શકતા, એવી પોઝિશન થાય છે કે કોઈને વાત પણ નથી કહી શકતા, અરે એવી મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ જાય છે કે કોઈને મોઢું પણ નથી બતાવી શકતા. તમારી એક ભૂલ તમારા માવતરને કેટલું નીચું બતાવે છે. એ સમાજમાં ક્યાંય જઈ નથી શકતા, સગાવાલાના ઘરે પણ નથી જઈ શકતા, કે ક્યાંય કોઈને સારી ખોટી વાત પણ નથી કહી શકતા, કારણ કે સમાજ જ એમ કહેશે કે એમના ઘરે તો જુઓ જોવા જેવું છે અને પાછા આપણને શીખામણ આપે છે. માટે દીકરીઓ બહેનો વિચારવા જેવું છે, આ કડવું છે પણ સત્ય છે. અને મારી તો એટલી જ અપીલ છે કે જો તમે વિચારતા હોય ઘરેથી ભાગીને લગ્ન કરવાનું તો પહેલા આંખો બંધ કરીને પોતાના માવતર વિશે વિચારી જોજો કે એમને તમારા માટે કેટલી કુરબાની આપી છે, તમને કેટલા સંસ્કાર આપ્યા છે, કેવી રીતે તમારા લાડ કોડ મોજ શોખ બધું પૂરું કર્યું છે, પોતે પોતાના મોજ શોખ અધૂરા મૂકીને તમારા મોજ શોખ પૂરા કર્યા છે, પોતાની ઈચ્છાઓને અવગણીને તમારી ઈચ્છાઓ પૂરી કરી છે. આંખો બંધ કરીને પોતાને માવતરની છબી તમારી આંખોમાં ધારી જોજો, તમારી આંખમાંથી આંસુ આવી જશે
દીકરીઓ એટલી જ અપીલ છે કે આવું કોઈ પગલું ભરતા પહેલા 1000 વાર વિચારજો, કારણ કે આમાં તો શું છે, કેટલાય પરિવાર બરબાદ થઈ જાય છે અને છેવટે તમે જ્યાં ભાગીને જાઓ છો ત્યાં પસ્તાવશો, બીજું કોઈ પાર નથી, કારણ કે તમે કોના જોડે તહેવાર પણ ઉજવશો, પોતાના માવતર અહીંયા છે, પોતાના ભાઈ ભાંડુ અહીંયા છે, પોતાનો આખો પરિવાર અહીંયા છે, ત્યાં તો આખો નવો પરિવાર છે એ પણ સમાજથી બહાર, તો ત્યાં સેટ થતા થતા તમને 10-15 વર્ષ લાગી જશે અને ત્યાં સુધી તો કોઈ ટક્યું જ નથી, કાં તો કોઈના છૂટા છેડા થયા છે, કાં તો કોઈ આત્મહત્યા કરી લીધી છે, કાં તો બીજા જોડે લગ્ન કરી લીધા છે અને કાં તો છેવટે રોઈ ધોઈને પણ દીકરી પોતાના માવતરના ઘરે પરત ફરી ગઈ છે. ભાગીને કોઈ ખુશ થયું હોય એવું ઉદાહરણ ક્યાંય જડતું નથી. અને કંઈ પણ કરતા પહેલા પોતાના માવતરને યાદ કરજો. મને શાંતિથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય શ્રીરામ.